ગુજરાતી બ્લોગ ચેનલ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ બનાસકાંઠા જિલ્લાની અંદર અને બનાસકાંઠા જિલ્લાની અંદર પાલનપુરમાં અને પાલનપુરથી લગભગ 20 કિલોમીટર દૂર જેસોર અભયારણ્ય આવેલું છે. આ જેસોર અભયારણ્ય મિત્રો રીંછ માટેનું પ્રખ્યાત જેસોર અભયારણ્ય છે. મિત્રો આ જેસોર અભયારણ્યની અંદર ખૂબ જ પ્રમાણમાં ડુંગરો આવેલા છે અને આ ડુંગરોની વચ્ચે એક સુંદર અને સરસ એવું મહાદેવનું મંદિર આવેલું છે અને આ મહાદેવના મંદિરને કેદારેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો અને તેને મિની કેદારેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો. તો મિત્રો આજે આપણે જઈશું ત્યાં અને ત્યાં જઈને મહાદેવના દર્શન કરીશું અને દર્શન કર્યા બાદ ત્યાં આજુબાજુનો વિસ્તાર નિહાળીશું, જગ્યા કેવી છે, શું છે તે નિહાળીશું. તો ચાલો મિત્રો જઈએ આપણે કેદારેશ્વર મહાદેવ મંદિર. જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો જઈએ તે તરફ. ઝંઝારવા જે આવે છે ત્યાંથી તમારે પુલ ઉપર ચડવાનું નથી. જ્યાં જે સામે પુલ દેખાય છે તે પુલ ઉપર ચડવાનું નથી, અહીંયાથી તમારે નીચે ઉતરી જવાનું હોય છે અને નીચે થઈને આ રીતના આગળ પુલની નીચે એક રસ્તો આવેલો છે, તે રસ્તેથી આપણે ડાબી બાજુ વળી જવાનું હોય છે. જે મિત્રો હું તમને બતાવીશ કે આ રસ્તો ડાબી બાજુ કઈ રીતના વળવાનું છે, શું છે તે. અહીંયાથી નજીક જ છે તે રસ્તો, આપણે પુલની નીચે ઉતરી ગયા છે. તમે જોઈ શકો છો કે આપણે પુલની ડાબી બાજુ નીચે ઉતરી ગયા છે અને ત્યાંથી આપણે ડાબી બાજુ જવાનું છે મિત્રો. મિત્રો ચોકડી આવી ગઈ છે, અહીંયાથી આપણે ડાબી બાજુ અંદર જઈશું અને ત્યાંથી પછી લગભગ 5-6 કિલોમીટર દૂર આ કેદારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. મિત્રો આ રીતના અહીંયાથી આપણે ડાબી બાજુ જવાનું છે અને અહીંયાથી સીધે સીધું આ મંદિર આવેલું છે. તો આપણે જઈશું મિત્રો કેદારેશ્વર મહાદેવ મંદિર. મિત્રો જ્યારે આપણે કેદારેશ્વર મહાદેવ મંદિર જઈએ એટલે કે ત્યાં જવું હોય તો આપણે બનાસ નદી પાર કરીને જવું પડતું હોય છે અને ત્યાં પુલ બનેલો છે, જે તમે આ પુલ જોઈ શકો છો. આ રીતના પુલ બન્યો છે, આ પુલ પાર કરીને સામે આ જે ડુંગરો દેખાય છે તે કેદારેશ્વર મહાદેવ એટલે કે જેસોર અભયારણ્યના આ ડુંગરો છે અને ત્યાં કેદારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ બનાસ નદી છે, બનાસ નદીને આ રીતના પુલ ઉપરથી આપણે ક્રોસ કરી અને પેલી બાજુ આપણે કેદારેશ્વર મહાદેવ મંદિરના દર્શને જઈશું, જે તમે અહીંયાથી આ રીતના જોઈ શકો છો. મિત્રો આપણે પાલનપુરથી આબુ રોડ આવીએ એટલે ઇકબાલગઢ આવે ને ઇકબાલગઢથી આગળ આવેલા બાલુંદ્રા આવે. હાલ મિત્રો આપણે બાલુંદ્રા ઊભા છે અને અહીંયાથી સીધે સીધા જઈશું કેદારેશ્વર મહાદેવ મંદિર. તો અહીંયાથી મિત્રો સીધા જવાનું છે અને આપણે ત્યાં જઈ રહ્યા છીએ. મિત્રો
આપણે આવ્યા છીએ કેદારનાથ મહાદેવ મંદિર, અને તમે જોઈ શકો છો અહીંયા તમારે આ રીતના ગાડી પાર્કિંગ કરવાની હોય છે. આ પાર્કિંગ છે મિત્રો, અહીંયા ગાડી પાર્કિંગ કર્યા બાદ અહીંયાથી ઉપર ડુંગર ઉપર જવાનું હોય છે મિત્રો. અહીંયાથી તમે જોઈ શકો છો એકદમ ઠંડુ વાતાવરણ છે, કારણ કે ચોમાસાની ઋતુ છે. જેથી એટલે પહેલું ગણપતિ દાદાનું મંદિર આવેલું છે, જે તમે નિકાળો જેવું પાર્કિંગ કરીને આવશો એટલે પહેલું તમને ગણપતિ દાદાનું મંદિર જોવા મળી રહેશે. તેની એક્ઝેક્ટ સામે ભક્તાજી મહારાજનું પણ મંદિર આવેલું છે, તે પણ અહીંયા તમને જોવા મળી રહેશે. મિત્રો આ નીચેની જગ્યા છે, અહીંયાથી મિત્રો આપણે ઉપરની તરફ જવાનું છે. પહાડ ઉપર આ મંદિર આવેલું છે, પગથિયા બનેલા છે, અને ત્યાંથી આપણે જઈશું કેદારનાથ મહાદેવ મંદિર. સરસ અને સુંદર એવા પગથિયા બનેલા છે, આ પગથિયે મંદિર સુધી પહોંચાતું હોય છે મિત્રો. જ્યારે આવો ત્યારે આ પગથિયે ઉપર જવાનું હોય છે. જે તમે અહીંયાથી નિહાળી શકો મિત્રો, સુંદર અને સરસ એવી જગ્યા છે, કારણ કે ચોમાસાની ઋતુમાં આવેલું તો મિત્રો હાલ આપણે થાકી ગયા છીએ અને છેક કેદારનાથ મહાદેવના મંદિરના અધમાં પહોંચ્યા છીએ. હજી તો અડધું આટલું બાકી છે, ઘણું બધું બાકી છે. ખૂબ જ ગરમી પડી રહી છે, કારણ કે વરસાદ હમણાંથી આવ્યો નથી અને તેના લીધે ખૂબ જ થાકી ગયા છે મિત્રો. મિત્રો આનાથી તો હજી ઘણું બધું બાકી છે મિત્રો. આ રીતના પગથિયા બનેલા છે અને આ રીતના ઉપર જવાનું છે. તો મિત્રો આપણે થોડી વાર આરામ કર્યા બાદ ફરી ઉપર જઈશું. આપણે પગથિયા ચડીને છે ડુંગર ઉપર આવી ગયા છે, અને ડુંગર ઉપર આવીને આપણે કેદારનાથ મહાદેવના દર્શન કરીએ છીએ. તમે આજુબાજુનો વિસ્તાર જોઈ શકો, ચોમાસાનું ઋતુ છે જેથી કરીને અહીંયા એકદમ લીલોતરી તમને જોવા મળશે મિત્રો. જ્યારે પણ આવો તો ખૂબ જ સુંદર અને સરસ એવી જગ્યા છે મિત્રો. મિત્રો એક દિવસના પિકનિક માટેની સારી એવી અને સુંદર એવી જગ્યા છે, તમારા પરિવાર સાથે આવો મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા દર્શનાર્થીઓ આ ડુંગર ઉપર ચડીને પગથિયે આ મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે મિત્રો. Thank you.
આપણે નિહાળ્યું બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલ કેદારેશ્વર મહાદેવ મંદિર, કે જે જેસોર અભયારણ્યની અંદર આવેલું છે મિત્રો. ખૂબ જ પહાડ ઉપર અને ઊંચાઈ ધરાવતું આ મંદિર છે મિત્રો. પગથિયાથી ચડવું પડે છે, ખૂબ જ થાક લાગ્યો હતો ચડવામાં, પણ ખૂબ જ મજા પણ આવી ગઈ હતી મિત્રો. એક દિવસના પિકનિક માટેની સુંદર અને સરસ એવી આ જગ્યા છે મિત્રો. કોઈક વાર આવો, તમારા પરિવાર સાથે આ જગ્યાની મુલાકાત લો. ચોમાસાની ઋતુમાં અહીંનું વાતાવરણ એકદમ ઠંડુ અને અનુકૂળિત વાતાવરણ છે, શાંત જગ્યા છે મિત્રો. તો મિત્રો, આજે આપણે નિહાળ્યું કેદારેશ્વર મહાદેવ મંદિર, એટલે કે કેદારનાથ મંદિર. તો મિત્રો, તમને આ જગ્યા કેવી લાગી, આ વિડીયો કેવો લાગ્યો, તે મિત્રો તમે મારા કોમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી જણાવજો. અને બીજું મિત્રો, કે જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.